જોહાર દોસ્તો, ખૂબ લાંબા સમયથી જે રાઠવા જાતિના પ્રમાણપત્રનો વિવાદ ચાલતો હતો, સરકારે તેને પરિપત્ર લાવીને એનું સોલ્યુશન લાવવાનો પ્રયત્ન કર્યો છે. જો કે હજી પણ કેટલાક લોકો જે છે તે આક્ષેપ લગાવી રહ્યા છે કે આ જે પરિપત્ર જાહેર કર્યો છે તેનાથી પરમનન્ટલી સોલ્યુશન નહીં આવે. ટેમ્પરરી કદાચ જે લોકોના જે દાખલાનો વિવાદ સામે આવ્યો છે તેના કારણે તેમની નિમણૂક અટકી છે, તેમની નિમણૂક તો મળશે પરંતુ ભવિષ્યમાં આ પ્રકારનો વિવાદ ફરી પણ સામે આવી શકે છે. આપણી સાથે ભાજપના નેતા પ્રોફેસર શંકર રાઠવા છે, એમની સાથે વાત કરીશું. શંકરભાઈ, હજી પણ અમુક લોકોનો એવો આક્ષેપ છે કે આ જે પરિપત્ર છે તે ટેમ્પરરી સોલ્યુશન છે, પરમનન્ટ નથી, શું કહેશો? જય જોહાર. જે પરિપત્ર થયો છે એ રાજ્ય સરકારે પરિપત્ર કર્યો છે અને રાજ્ય સરકારે કેન્દ્રની અંદર પણ કાયમી સોલ્યુશન આવે એના માટેનું જે દરખાસ્ત તૈયાર કરવાની છે એ પણ આદિજાતિ વિભાગે દરખાસ્ત તૈયાર કરીને કેન્દ્ર સરકારમાં મોકલી આપી છે. પરંતુ જ્યાં સુધી કેન્દ્ર સરકારની અંદર લેન્ધી પ્રોસિજર છે, કારણ એનું કારણ છે કે પિટિશન દાખલ થયેલી છે, ઘણા બધા લોકો વિરોધ કરે છે કે આ રાઠવા એ બનાવટી રાઠવા છે. મૂળ સવાલ એવો હતો કે અમારે છોટાઉદેપુર જિલ્લો એ અતિ પછાત જિલ્લો, હું વારંવાર બોલું છું, અને અજ્ઞાનતાનો શિકાર બનેલા છે. અને એમને હતું જ કે અમે આદિવાસી છીએ, અમને કોણ આદિવાસી માનતું નથી, અમે તો છીએ જ. એટલે આ કારણે જે ઓન પેપર થવું જોઈએ એ કામ ન થવાને કારણે આ પ્રશ્ન અટવાયેલો છે. પણ સરકારનો આ તબક્કે ખૂબ ખૂબ હું આભાર વ્યક્ત કરું છું. અમે વારંવાર રજૂઆત કરતા હતા કે જે છોકરાઓને નોકરીમાં જવાનું છે એને પસંદગી થઈ ગયેલી છે એના માટેનો રસ્તો કાઢવો, બાકીનું પછી આપણે જે કંઈક હશે એ સરકાર પણ એ બાબત સાથે સંમત છે એટલે કાયમી સોલ્યુશન પણ આવશે. પરંતુ હાલના તબક્કે જે કંઈક કહેતા હોય તો ખરેખર આ જે નિર્ણય લીધો છે ખરેખર સરકારનો અને ભૂપેન્દ્રભાઈ પટેલ જે આપણા મુખ્યમંત્રી છે તે અને આદિજાતિ મંત્રી શ્રી નરેશભાઈ પટેલનો આ તબક્કે હું ખરેખર અંતઃકરણપૂર્વક એમનો આભાર વ્યક્ત કરું, કારણ કે આ ખૂબ ગૂંચવાયેલો પ્રશ્ન હતો એને એમણે હલ કર્યો છે. શંકરભાઈ, બીજો આ મામલે આક્ષેપ એવો છે કે 2004 થી આ વિવાદની જે પ્રમાણપત્રો લઈને નોટિસો આવવાની અમુક લોકો પર શરૂઆત થઈ હતી, ત્યારથી લઈને સરકારે વારંવાર ફક્ત પરિપત્રો જાહેર કર્યા છે. અને તમે જુઓ કે છેલ્લા લગભગ 25-30 વર્ષથી અહીં ગુજરાતમાં તો ભાજપની સરકાર છે. જો એમની મનસા હોત, ખરેખર એમની ઈચ્છા હોત તો તમે કહો છો કે લેન્ધી પ્રોસેસ છે, લેન્ધી પ્રોસેસ હોઈ શકે, પરંતુ આટલા વર્ષો દરમિયાન આ વિવાદ અત્યારનો નવો તો છે નહીં, જૂનો છે, તો અત્યાર સુધી કેમ ન કર્યું? હા, એનું કારણ એવું છે, હું જાણું છું ત્યાં સુધી 1985ની અંદર 1992ની અંદર જે કંઈક કમિટીઓ આવી, વિવિધ પ્રકારની બધા નામોને હું લેતો નથી, એ કમિટીઓ આવી અને જાતિની ખરાઈ કરવા માટે, જાતિનું વિશ્લેષણ કરવા માટેની સમિતિઓ આવી, એમાં પણ બતાવેલું કે ભાઈ આ રાઠવા એ આદિવાસી છે. પરંતુ રાઠવાના આજે પણ હું કહું છું તમને કે અમારો જે રાઠ વિસ્તાર તરીકે ઓળખાય, જેને લાલ પાઘડી પહેરે છે, રાઠવા બોલી પણ બોલે છે, એની 7-12ની અંદર કોળી લખાઈ ગયેલું. એ કોળી લખવા પાછળનું અજ્ઞાનતાને કારણે થયું, બાકી બીજું કોઈ કારણ નથી, કોઈ જાણી જોઈને કરેલું નથી, એવું હું વારંવાર કહું છું. આજે પણ તમારા માધ્યમથી પણ હું કહેવા માગું છું. પણ કોળી રાઠવા, કોળી કોળી એ બંને પર્યાય શબ્દ તરીકે ચાલતા, અને એ જ્યારે થયું ત્યારે આ કોળી શબ્દને લઈને જે વિવાદ થયો એ રાઠવા જ હતા, પરંતુ એને લઈને વિવાદ થવાને કારણે એમના 7-12ની અંદર કોળી લખેલું એને કારણે આ ડિસ્પ્યુટ ઊભો થયો. અને જે જાણકાર માણસો હતા, અમારા આદિવાસીઓ જ હતા, જે ક્લાસ 1 અધિકારી રહી ચૂક્યા પંચમહાલના, સાબરકાંઠાના, સુરતના વગેરે, એ લોકોએ અમારી સામે જ્યારે આ નક્કી થયું ત્યારે અમારી સામે પિટિશન દાખલ કર્યું કે ભાઈ અમને રાઠવા સામે વાંધો નથી પરંતુ કોળી સામે વાંધો છે. પણ અમે રાઠવા, કોળી અને કોળી એ બંને પર્યાય છે, તો કોઈ જગ્યાએ તો અમારા 7-12ની અંદર રાકો લખેલું છે, કોઈ જગ્યાએ કો એટલું લખેલું છે, કોઈ જગ્યાએ કશું લખેલું જ નથી, માત્ર નામ લખેલું છે. તો આ તો રાઠવા જ હતા, પણ આ ટેકનિકલ બાબતને લઈને આખો પ્રશ્ન ગૂંચવાયો અને એમને આ મુદ્દો મળી ગયો અને એને કારણે પિટિશન દાખલ થયેલું. આ પ્રશ્ન ત્યારથી હતો ને, એને વારંવાર ગૂંચવવામાં આવતું હતું સરકારને પણ. બરાબર છે, મારો પ્રશ્ન હજુ એ જ છે, 2000 તમે કહો છો કે 1985 થી 1992માં, બરાબર 2004માં સૌ પ્રથમ ત્યારથી નોટિસ આવવાની શરૂ થઈ, ત્યારથી ગુજરાતમાં તો ભાજપની સરકાર છે, કેન્દ્રમાં સરકારને બરાબર 8-9 વર્ષ પૂર્ણ થવા આવ્યા, આટલો સમય તો ઇનફ છે આ કોઈપણ પરિપત્રને સંસદમાંથી એને એઝ અ રૂલ અથવા તો એક્ટ તરીકે પસાર કરવામાં આવ્યો, આટલી વાર કેમ? 1995ની અંદર ભાજપની સરકાર આપણે ગુજરાતમાં આવી, પહેલાં તો કોંગ્રેસની સરકાર હતી,
આ પ્રશ્ન હતો તમને હું જે કહું છું તે પ્રમાણે 85 વખતથી હતો, પણ આ લોકો જે વખતે પર્યાય શબ્દ તરીકે રાજ્યપાલ મહામહિમ રાજ્યપાલની સહીથી જે પરિપત્રો થતા વારંવાર થતા એને કારણે ચાલતું, અને એ પછી થયું કેવું કે 2004 પહેલાં આ લોકોને ખબર પડી કે આ કોળી શબ્દ છે એ બક્ષીપંચમાં મૂકી દેવામાં આવ્યો છે, અને એમને અમને તો કોઈને ખબર જ નહીં પડી, જ્યારે આવ્યો પ્રશ્ન આવ્યો ત્યારે ખબર પડી કે આ તો ઘણું મોડું થઈ ગયું છે ત્યારે, કારણ કે એનું મેં પહેલાં જ તમને કીધું કે અહીંયા એટલું બધું શિક્ષણનું પ્રમાણ ઓછું છે કે જેને ખબર જ નહોતી પડતી, કોઈ ગામની અંદર કોઈ એકાદ છોકરો SSC પાસ કરેલો પણ મળતો ન હોય એ પરિસ્થિતિ તે વખતે હતી. હવે શિક્ષણનું પ્રમાણ લોકો જાગૃત થયા છે એટલે આ પ્રશ્ન જ્યારે ગૂંચવાયો ત્યારે ખબર પડી, અને જ્યારે વિશ્લેષણ કમિટી, માત્ર એવું નહીં, જ્યારે જાતિ અંગેના પ્રમાણપત્રોને ઘણી બધી જગ્યાએ આવું પણ થતું, એને કારણે સરકારે કહેવું પડ્યું કે ભાઈ કોઈ પણ આદિવાસીનો લાભ અન્ય ન લઈ જાય એની પણ તકેદારી તો રાખવી જ જોઈએ, અને સરકારે રાખી, અને એને કારણે આ જે કંઈક નિયમોનું એનું આમ જે રચના કરવામાં આવી કે ભાઈ એના બતાવવા પડશે, એના જાતિનો દાખલો બતાવવો પડશે, સાબિત કરવું પડશે, અને એને કારણે થયું. ને રાઠવા સમાજ માટે આ બતાવવાનું થયું ત્યારે એમના માટે એવું જ આવ્યું કે ભાઈ તમે દરેક જગ્યાએ રાઠવા લખેલા, તમારી 7-12ની અંદર કોળી લખેલું, તમારો જાતિનો દાખલો રાઠવાનો, તમારા રેશન કાર્ડની અંદર રાઠવા, તમારા ચૂંટણી કાર્ડની અંદર રાઠવા, તમામ જગ્યાએ તમે રાઠવા, તમારા બેંકની અંદર પણ તમે રાઠ, તો આ પણ તમારું કોળી એ 7-12ની અંદર કેવી રીતે આવ્યું? હવે એ તો વર્ષો પહેલાનું લખાયેલું. શંકરભાઈ, એને કારણે શંકરભાઈ તમે કહ્યું કે કોળી જે છે અમુક જગ્યાએ તો રાકો લખાયું છે, કોળી લખાયું છે, તમે પરિપત્ર ધ્યાનથી વાંચો તો એમાં 3 શબ્દનો ફક્ત ઉલ્લેખ છે, રાઠવા, રાઠવા કોળી અને કોળી રાઠવા. એ જેટલો જે જગ્યા પર આ 3 શબ્દોનો જો ઉપયોગ થશે એ લોકોને પ્રમાણપત્રો આપવા, પરંતુ ત્યાં સ્પેસિફિક કોઈ કોળી શબ્દ એકલો હોય તો એને આપવું કે નહીં તેનો ઉલ્લેખ નથી, તો આ મામલે વધારે હવે કોમ્પ્લિકેશન ઊભા થશે. હા, એનું કારણ છે છોટાઉદેપુર જિલ્લાની અંદર જે કોળી છે એ જ રાઠવા છે. એ પ્રશ્ન ટેકનિકલ બાબત હું તમને ફરી કહું છું, પરિપત્રમાં કોળી સ્પેસિફિક અલગથી શબ્દ નથી આપ્યો, એમાં 3 શબ્દોનો ઉલ્લેખ થયો છે, રાઠવા, કોળી રાઠવા અને રાઠવા કોળી. તો ફક્ત જેના જે 7-12માં કોળી શબ્દ હશે એના માટે ફરી એમને પ્રમાણપત્ર આપવાને લઈને ફરી કોઈ કોમ્પ્લિકેશન તો નહીં ઊભા થાય? આ તમે જે મુદ્દો કહો છો એ બરાબર છે, અને સરકારના ધ્યાન ઉપર પણ ખૂબ ઊંડાણપૂર્વક તલસ્પર્શી અભ્યાસ કરીને એવું નક્કી કરવામાં આવ્યું, અને આદિજાતિ મંત્રી શ્રી નરેશભાઈ પટેલ એકવાર નહીં અનેકવાર ધારાસભ્યોને, સંસદ સભ્યોને, આદિવાસી નેતાઓને, આખા રાજ્યના બધાને બોલાવીને આ નક્કી કર્યું કે ભાઈ આ જાતિ અંગે અને આ જે રાઠવા માટેનો જે પ્રશ્ન છે એ છોટાઉદેપુરની અંદર આ જે કોળી લખાયેલું છે એ કોળી શબ્દ એ રાઠવા છે, પરંતુ એની અંદર કોળી લખાઈ ગયેલું છે, એનું કાયમી સોલ્યુશન લાવવા માટે આપણે કાર્યવાહી કરીશું, દરખાસ્ત કરીશું, કેન્દ્ર સરકારની અંદર મોકલાવીશું, પણ જે ખરેખર આ કોળી લખાઈ ગયેલું છે એ રાઠવા જ છે, અને આજે પણ અમે સ્થળ ઉપર જઈને કોઈ પણ જગ્યાએ તમે જુઓ તો એક આપણને જઈએ તો પરિપત્રમાં એનો ઉલ્લેખ નથી થયો, એના કારણે આ પ્રશ્નનો પ્રશ્ન છે. તો એટલે જ કહે છે કે આ સોલ્યુશન જે છે પરમનન્ટ છે ખરું, કારણ કે અમુકના દાખલાઓમાં સ્પષ્ટ રાખો અથવા તો કોળી લખેલું છે તો એમને પ્રમાણપત્રો મળશે કે નહીં મળે? હમણાં આપણે એવું નક્કી કર્યું છે કે તમારે જાતિનો દાખલો લેવા જાઓ તો માની લો કે તમારી પાસે 5 દાખલા છે, પુરાવા છે, તમે રાઠવા છો એવા પુરાવા છે, અને એમાં 5 પુરાવાની અંદર 4 પુરાવા કે 3 પુરાવા તમારે રાઠવાના છે, એકમાં જગ્યાએ તમારું કોળી લખેલું છે તો બહુમતી કઈ બાજુ જાય છે? રાઠવા બાજુ જાય છે, તો એને રાઠવા છે એવું પ્રસ્થાપિત કરવો એવું સરકાર અને અમે પણ કીધું છે, એટલે એ પ્રમાણે એને ખરેખર આદિવાસી ગણવાનો જ છે, એમાં કોઈ બીજો. તમે બીજી એક વાત કરી કે જે લોકો ચાલો એક્ચ્યુઅલમાં રાઠવા સમાજના લોકો છે, આદિવાસી સમાજના લોકો, તેમના પ્રમાણપત્રોને મળવામાં સરળતા રહેવી જોઈએ, પરંતુ બીજી તરફ નિમિષા સુથાર આપણા જે રાજ્ય કક્ષાના મંત્રી છે એમના પ્રમાણપત્રને લઈને અનેક વિવાદો છે, અનેક આક્ષેપો છે. મનસુખભાઈ વસાવાએ સ્ટેટમેન્ટ પણ આપ્યું હતું કે તેમને નૈતિકતાના ધોરણે રાજીનામું આપી દેવું જોઈએ. આ મામલાને પછી કઈ રીતે જોવો છો તમે? એમાં એમની પાસે જાત જેવી રીતે ભીલ સમાજની અંદર કે બીજી કોઈ આદિવાસી જાતિઓની અંદર પેટા જાતિઓ હોય છે,
દાખલા તરીકે અમારે બામણિયા છે તો રાઠવા છે તો એમાં બામણિયા હોય, તડુલા હોય, ચુવાણિયા હોય, ચૌવાણ હોય વગેરે વગેરે હોય. એવી રીતે આ આદિવાસી છે અને એ આદિવાસીની અંદર એમની જે જ્ઞાતિ છે એ એસટીની અંદર આવે છે, પણ એની પેટા કાસ્ટ છે એ સુથાર છે. એટલે એ આદિવાસીનો દાખલો એમની જોડે છે જ, પહેલેથી છે. એટલે આ જે છે એ પૂરો અભ્યાસ કર્યા સિવાય, અથવા તો પેલું જે સુથાર જ્ઞાતિ આવતી હોય એટલે એવું કહેતા હોય, બાકી આ બેન છે ને એની પાસે એ પણ આદિવાસી છે અને આદિવાસી વિસ્તારમાંથી જ આવે છે. એના ગામમાં જઈને આપણે જોઈએ, એના ઘરમાં જઈને જોઈએ તો પણ આપણને એવું લાગે કે ખરેખર ટ્રાઇબલમાંથી જ આવે છે. અને એમના જે સમાજના વ્યવહારો છે, રીતિરિવાજો છે, એના રોટી બેટીના વ્યવહારો છે, બધા આદિવાસી. મનસુખભાઈના સ્ટેટમેન્ટને કેવી રીતે લો છો? મનસુખભાઈના સ્ટેટમેન્ટને હું એવી રીતે જોઉં છું, મનસુખભાઈને પેલું એવું હશે કે ભાઈ વસાવા છે, ચૌધરી છે, રાઠવા છે, એમના ધ્યાને નહીં હોય એવું બને એવું મારાથી ન કહેવાય, કારણ કે એ સાંસદ સભ્ય છે. પરંતુ આ પેટા જ્ઞાતિવાળો પ્રશ્ન કદાચ એમને ઊંડું પેલું એમના ધ્યાનમાં ન આવ્યું હોય, કોઈકે કહ્યું હોય કે આ સુથાર કેવી રીતે આવી જાય, પણ એવું ન હોઈ શકે કારણ કે એમાં પણ પેટા જ્ઞાતિઓ હોય. આપણે જોઈએ છીએ કે જુઓ આ ભીલ સમાજની અંદર બારિયા લખેલા છે, પણ આદિવાસી છે. એસટીની અંદર પટેલ લખેલું આવે છે, પણ એની પેટા જ્ઞાતિ પટેલ છે, મૂળ તો એ આદિવાસી છે. એવી રીતે આ છે. અંતમાં મારો છેલ્લો સવાલ એ છે કે તમે જ્યારે જે પ્રમાણપત્રોનું આંદોલન ચાલતું હતું તે વખતે ભાજપમાં હોવા છતાં તમે આંદોલનોમાં જોડાયા, એ આંદોલનો અત્યારે સુખદ નિરાકરણ એનું આવ્યું, તે વખતે પાર્ટી તરફથી તમને કોઈ કહેવામાં આવ્યું હતું કે કેમ આંદોલન કરો છો અથવા તો સરકારની વિરુદ્ધમાં કેમ આ પ્રકારે રસ્તા પર ઉતરો છો? ક્યારેય પણ અમને સરકારે એવું કહ્યું નથી, એ મુખ્યમંત્રી હોય કે આદિજાતિ મંત્રી હોય. જ્યારે સમાજનો પ્રશ્ન આવે ત્યારે હું પોતે સમજું છું કે સમાજથી કોઈ મોટું નથી હોતું, સમાજથી કોઈ ઉપર નથી હોતું, એટલે સમાજની સાથે તો રહેવું જ પડે. મનુષ્ય સામાજિક પ્રાણી છે, એના સિવાય ચાલતું જ નથી. કોઈ પણ સમાજની અંદર પહેલી વાત આવે તો સમાજની વાત આવે, પછી બાકીની વાતો આવતી હોય છે. એટલે સમાજમાં તો રહેવું જ પડે અને સમાજ સાથે જે સમાજની મુશ્કેલી છે, અને ક્યાંક ને ક્યાંક કામ કરતાં કરતાં માણસને ક્યાંક ભૂલ પણ થઈ ગઈ હોય, અજાણતામાં પણ ભૂલ થઈ ગઈ હોય, અને એને કારણે અમારા સમાજને જો મુશ્કેલી પડતી હોય, અમારા આદિવાસી ખૂબ ટ્રાઇબલ, હું ફરી કહું છું, એ ટ્રાઇબલને આ તકલીફ પડતી હોય અમારા રાઠવા સમાજને, અને અમારા રાઠવા સમાજની ઓળખ છે, ખૂબ ગરીબ છે, એવા સમાજને જ્યારે અન્યાય થતો હોય ને અમે પણ એક ઝૂંપડામાંથી મોટા થઈને આવ્યા છે, સમાજનો અમારા ઉપર ઉપકાર છે, અમે થોડા અમારે સમાજમાંથી અમે આગેવાની લઈને આજે અહીંયા સુધી પહોંચ્યા છે, તો અમારે સમાજની સેવા કરવી અમારી ફરજ છે. અને સમાજને જે કંઈક મુશ્કેલી પડતી હોય અને અમારા આદિવાસી સમાજ માટે અમારે કામ કરવું પડે, એટલે સમાજ પહેલો એવું અમે માનીએ છીએ. તો હતા પ્રોફેસર શંકરભાઈ રાઠવા કે જેમણે કહ્યું કે જે પરિપત્ર છે તેના કારણે સોલ્યુશન છે તે આવવાની અનેક સંભાવનાઓ છે, કારણ કે તેમણે ખાતરી આપી કે આવનારા સમયમાં તેઓએ આદિજાતિ વિભાગથી લઈને જે છે કેન્દ્ર લેવલે પણ સમગ્ર મામલાની જે વાત છે તે પહોંચાડી છે, અને આવનારા સમયમાં સંસદમાં આને લઈને એક કાયદો બને તેવી તેમણે પણ આશા વ્યક્ત કરી છે.